મુંબઈ શહેરમાં પડી રહેલ ભારે વરસાદના કારણે દિલ્હીથી મુંબઈ જવાનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો, જેમાં મુસાફરોની વહારે આરએસએસ તથા અન્ય સેવાભાવી સંસ્થા દ્વારા મુસાફરોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સિકંદર અલીના જન્મદિવસ હોવાથી આરએસએસના કાર્યકર્તાઓએ સિકંદર અલીના જન્મદિનની ઉજવણી કરી હતી, જ્યાં આરએસએસ દ્વારા ના માત્ર મુસાફરોની મદદ કરવા માટે આવી પરંતુ એક મુસ્લિમ યુવકનો જન્મદિવસ ના બગડે અને જન્મદિવસ યાદગાર રહે તેની તકેદારી રાખવાની સાથે વલસાડ આરએસએસના આ યુવાનોએ આરએસએસની હિન્દુવાદી છબી ઉપર સર્વધર્મ સંભાવની મહેક પ્રસરાવી હતી. કેસરિયા બલમ આવોની વધારો મારે. નમસ્કાર. આજ સવારથી જે મુંબઈની અંદર ભારે વરસાદ છે, તો લગભગ વલસાડની અંદર અત્યારે 15-20 ટ્રેનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને એના મુસાફરો જે પોતપોતાની વ્યવસ્થા કરીને જઈ શક્યા અને નહીં જઈ શક્યા તે લોકોને અમારા સંઘ તરફથી, પછી બીજી ઘણી સંસ્થાઓ છે, ઉમિયા સોશિયલ ગ્રુપ છે, હિન્દુ જાગરણ મંચ છે, એ બધી તમામ સંસ્થાઓ સાથે મળી અને અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. એ લોકોને જમણવાર સાથે ચાય પાણી બીજા દિવસની પણ અત્યારથી જ સંઘનો એક નિયમ છે કે પહેલેથી આગવી તૈયારી હોય એ રીતે આવતીકાલની પણ તૈયારી કરી લીધી છે કે આવતીકાલે સવારનો નાસ્તો, અગર જો ટ્રેન વ્યવહાર શરૂ ના થાય તો બપોરનું જમણવાર પણ, અને એ લોકોને કઈ રીતે સુવિધાયુક્ત બધું થઈ રહે એ માટે જ સંઘ આજે પૂરું આયોજન કરેલું છે. નહીં, સંઘ રાષ્ટ્રીયતામાં માને છે. સંઘ કોઈ દિવસ હિન્દુ મુસ્લિમનો ભેદ આજ સુધી જોયો નથી. સંઘની શાખાઓની અંદર કોઈ દિવસ ભેદની કોઈ વસ્તુ આવતી જ નથી. સંઘની શાખાઓની અંદર મુસ્લિમો બી ઘણા સ્વયંસેવકો છે અને અમારું મુસ્લિમ મંચ પણ છે સંઘમાં, તો એનું કોઈ અમારા માટે નવું નથી. પણ સંઘ એક સેવાભાવી સંસ્થા છે અને કાયમ જ્યારે કુદરતી હોનારત હોય કે કોઈ પણ, મને યાદ છે કે હું બહુ નાનો હતો ત્યારે મોરબી હોનારત વખતે સંઘે જ સૌથી સારી સેવા કરી હતી, એ જગ જાહેર છે. આજ કા દિન તો ઠીક હી થા, મતલબ દોપહર સુબહ સે લેકે દોપહર તક તો શામ કે મતલબ અભી તક તો, ઓર જિસ તરહ સે બર્થડે સેલિબ્રેટ મેં યહાં પે આયા થા તો મેને સોચા થા નહીં હો પાયેગા, ક્યુંકિ આજ કા દિન જૈસે નિકલા કલ કા દિન ભી વૈસા હી નિકલેગા શાયદ, તો મેને સોચા થા નહીં હો પાયેગા. તો ઇન્હોને કહા થા કે યહીં પે મનાયેંગે બર્થડે, તો મેને કહા યહાં પે કહાં પે મનાઓગે, યહાં પે તો મતલબ કોઈ પરમિશન ભી નહીં દેગા, એસી જગહ હોતી હૈ જહાં પે પરમિશન નહીં દેતે હૈ, તો ઇન્હોને બાત કી કે હમ કેક લેકે આ જાતે હૈ ઓર આપ પરમિશન દે દો, મતલબ તો સર ને ઓર બોલા કે નહીં કેક હમ હી મંગવા દેતે હૈ ઓર હમ સબ સેલિબ્રેટ સાથ મેં કરેંગે. આમ તોર પે એસા દેખા ગયા હૈ કે અગર કહીં પે ઝ્યાદા હિન્દુઝ હોતે હૈ, ખાસ તોર પે જહાં પે આરએસએસ કે લોગ કામ કર રહે હૈ, વહાં પે અગર કોઈ મુસ્લિમ પહોંચ જાય તો વો થોડી સી ઝિઝક મહેસૂસ કરતા હૈ, તો આજ ક્યા મહેસૂસ હુઆ ઓર યે પૂરા જો વાક્ય બના, તમારી જબ બજેટ સેલિબ્રેટ કી ગઈ આરએસએસ મેં હી આપકે બજેટ કર ગઈ, उसके बाद तो मैसेज तो मतलब अच्छा ही हुआ था और आरएसएस मतलब ठीक है, ऐसे लगता तो नहीं है मेरे को कि ये सब मुस्लिम मतलब ऐसे करते हैं, सबको एक समझते हैं और मेरे मन में भी वो जो शंका थी सब दूर हो गई.